દોઢ માસ પહેલા રાજકોટમાં લવ જિહાદનો મામલો સામે આવતા યુવતીનો કબજો નારી સંરક્ષણ ગૃહમાં આપવામાં આવ્યો. દોઢ માસ પહેલા રાજકોટમાં ક્રિકેટ કોચિંગ ક્લાસના સંચાલક 37 વર્ષીય મહેબૂબ બુખારી દ્વારા 23 વર્ષની હિન્દુ યુવતી સાથે કરેલ લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. યુવતીએ કોર્ટ સમક્ષ મહેબૂબ બુખારી વિરુદ્ધ નિવેદન આપ્યું છે. મહેબૂબ સાથે હવે મારે નથી રહેવું, મારે મારી કારકિર્દી બનાવવી છે, તેથી મારે નારી સંરક્ષણ ગૃહમાં જવું છે કહીને યુવતી કોર્ટમાં જ રડી પડી. આહિર સમાજના આગેવાનો દોઢ માસથી યુવતીના પરિવારજનો સાથે લવ જેહાદ વિરુદ્ધ લડત આપી રહ્યા હતા. અંતે નામદાર કોર્ટે યુવતીનો કબજો નારી સંરક્ષણ ગૃહને સોંપ્યો હતો. યુવતીના પરિવારજનો દ્વારા નામદાર કોર્ટ તથા આહિર સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો. નિવેદન એટલું આપ્યું છે કે મારે એ છોકરા સાથે કોઈ લેના દેના નથી, મારે એની સાથે કંઈ થવાનું થતું નથી, મારે નારી સુરક્ષામાં રહીને મારું પોતાનું કરિયર બનાવવું છે અને એ હજી એનાથી થોડીક બીવે છે, એના કારણે એ નારી સુરક્ષામાં રહી છે કે મારે ઘરે ગયા પછી મને કંઈ પણ પ્રોબ્લેમ થાય એની કરતાં હું ત્યાં રહું છું, એટલે ત્યાં રહી છે એ. અને બાકી કોર્ટ આગળ કાર્યવાહી કરશે અને હજી પણ એના ઉપર કાર્યવાહી ચાલુ કરશે. ઘણા ટાઈમથી ફસાવતો આવે છે અને ઘણા ટાઈમથી એનું દબાણ પણ હતું અને બહુ દબાણ કરતો હતો, મારી નાખવાની ને વારંવાર ધમકી, મા બાપને મારી નાખવાની ને એવી વારંવાર ધમકી આપ્યા કરતો હતો અને છોકરી વારંવાર બિયા કરતી હતી. જે તે ટાઈમે એને નિવેદન આપ્યું ત્યારે એના વકીલ દ્વારા એ જે નિવેદન આપ્યું કે મને મારા મા બાપ મારકૂટ કરે છે કે એ અમારા પરથી નિવેદન આપ્યું હતું, એ ઓલાની ધાક ધમકીના લીધે તે આપ્યું હતું, એના વકીલે પણ દેવડાવ્યું હતું, એ પણ બધાને ખબર જ હતી કે પાયા વિરણા શબ્દ આવી ગયા ત્યાં ખબર જ હતી કે એના વકીલે ત્યાં પણ હારે 5-6 જણા પાછળ હતા એની, ત્યારે એ બી અને આ શબ્દ બોલી ગઈ હતી કે ભાઈ મને મારા મા બાપ હેરાન કરે છે, પણ હકીકતમાં એવું હતું નહીં કાંઈ. અને છોકરીના છોકરાના દબાણના કારણે આ બધું થતું આવે છે અને બોલે છે. હા, ત્યાં નારી સુરક્ષામાં અત્યારે રહેવા માંગે છે અને ત્યાં આયરના બેન છે ગીતાબેન કરીને, એનો પણ ખૂબ સપોર્ટ છે અને એ પણ ઘણી બધી સમજાવે છે કે કોઈથી બીવાની જરૂર નથી, આપણી નાયત આપણી સાથે છે, આપણો પરિવાર આપણી સાથે છે, વિજયભાઈ આપણી સાથે છે અને ઘણું બધું પરિવર્તન થયું છે અને ઘણું બધું સમજાણું છે અને જોવે છે ત્યાં પણ ઘણા બધા કેસ આવતા હોય અને ઘણું બધું સમજાય કે ભાઈ આપણે કોઈની વાતોમાં ન આવીએ, ફસાઈએ નહીં, બીએ નહીં અને બીવાની જરૂર નથી, મારો સમાજ મારી સાથે છે, બધાય પણ સારી મહેનત કરે છે, જે વિજયપ્રા સાહેબ છે, આપણે ભરવાડ સાહેબ છે, પીઆઈ રજિયા સાહેબ છે, બધાની સારી મહેનત છે, આપણી નાઇટની અમારી નાઇટનો પણ અમને પૂરેપૂરો સપોર્ટ છે, વિજયભાઈનો, પછી અનિશભાઈ કરીને એક ભાઈ છે એને પણ બહુ સહયોગ આપ્યો છે, બહુ મહેનત કરી છે, અને વિજયપ્રા સાહેબ છે પણ એક ફી પણ નથી લીધી એને એટલી પણ મહેનત કરી છે, અને બધી રીતે પૂરેપૂરો બધાનો સપોર્ટ છે અમને અને બધાને સપોર્ટ કર. મારી એ માંગ છે કે સરકારને હું એ જ કહું છું કે મારી દીકરીને ન્યાય મળે અને આવા વ્યક્તિને સજા મળે અને ક્યારેક કોઈ કોઈ દીકરીને ફસાવે નહીં, દીકરી હિંમત કરે, ખાસ કરીને પોલીસ સ્ટેશને બોલી દઈ બધું, એટલે આવા નરાધમોથી છોકરીઓ બચે અને હું સરકાર પાસે એટલી અપીલ કરું છું. મંજૂરી હોવી જોઈએ, જરૂરી છે અને હું તો એટલું જ કહેવા માંગુ છું કે લવ મેરેજ નામે બને જોવું જોવે અને કોર્ટ મેરેજે પણ બંધ થઈ જવા જોવે, સાવ કે 50 રૂપિયાના સ્ટેમ્પથી લઈને 50 વર્ષની જિંદગી જે ખરાબ કરવામાં આવે છે એ હોવું જ ન જોઈએ, તો આમાં મા બાપનો શું અધિકાર છે? મા બાપ બસ મોટા કરે દીકરા દીકરીને, એટલું જ, મા બાપ ખરાબ રસ્તે નથી ચડાવવા માંગતા પણ દીકરા દીકરી ખરાબ રસ્તે ચડે છે અને ઘર દીઠ એક એક પોલીસ હશે ને તોય ભેગું નહીં થાય એવી બધી મુસીબત ઊભી થવાની છે. શું કામ કે અલગ અલગ કાસ્ટના અલગ અલગ ઘરમાં 5 વ્યક્તિ હોય એટલે માથાકૂટું થવાની છે, પોતાની નાયતમાં રહી, પોતાના સમાજમાં રહીને, પોતાના સમાજમાં રહી અને કોઈ પણ કાસ્ટ હોય પોતાની કાસ્ટમાં જ મેરેજ કરે, કોર્ટ મેરેજ સાવ બંધ થઈ જવા જોઈએ. રાજકોટમાં દોઢ માસ પહેલા એક મહેમૂદ બુખારી નામના ઇસમ દ્વારા પોતાના કોચિંગ ક્લાસના નેજા હેઠળ એક દીકરીને લલચાઈ ફોસલાવી એમની હારે લગ્ન કરી અને એમની જે કાંઈ ઉંમર 19 વર્ષ એનો લાભ લઈ ભોળપણનો અને એક ગંભીર લવ જેહાદનો મુદ્દો ગણી શકાય એમની સાથે લગ્ન કરવાની માંગણી સાથે લગ્ન કરી, ત્યારબાદ દીકરીને વશીકરણ કરી અને તાબે મેળવી અને દીકરી ઉપર એટલું બધું દબાણ કરી દીકરી ઘરેથી નીકળી ગઈ, ત્યારબાદ કોર્ટના જે ગઈકાલના જજમેન્ટના અમે બધા આભાર માનીએ છીએ કોર્ટનો, કારણ કે દીકરી ભલે પરત એના મમ્મીની ઘરે ના આવી હોય પણ આખરે સત્યનો વિજય થયો છે,
દીકરીએ એવું કીધું કે મારે મારે મારી કારકિર્દી બનાવી છે એટલે મને નારી સુરક્ષામાં મૂકો. માત્ર એનું કારણ એક જ છે કે નારી સુરક્ષામાં એટલે જ આવું કે એના મમ્મી પપ્પાને મારી નાખવાનો હજી ડર છે એની ઉપર. હજી એ આઘાતમાંથી દીકરી બહાર નથી નીકળી. આ સ્વાભાવિક છે, 15 મહિનાથીમાં એ પાછું થઈ જશે, દીકરીની માની ઘરે જશે એમને સંપૂર્ણ વિશ્વાસ છે. પણ હજી બીકના કારણે દીકરી ઉપર એટલું બધું ટોર્ચર ને દબાણ છે ને, એટલે દીકરી નારી સુરક્ષામાં કાલે પાછી કોર્ટે આપેલી છે. હવે બીજું કે ગઈકાલના જે કોર્ટના જે સ્ટેટમેન્ટ છે, કોર્ટે જે હુકમ કર્યો એ બેઝ ઉપર હું તમને એટલું કહું છું કે એના ઉપર સાબિત થઈ છે. કોર્ટમાં દીકરી એવું કીધું કે મારે એની સાથે રહેવું નથી અને મારે મારી પોતાની લાઈફ કેરિયર બનાવી. તો એમાં આપણે જોઈ શકો, એમાં સાબિત પણ થાય છે કે આ દીકરી ઉપર કેટલું બધું ગંભીર રીતે લવ જહાદનો મુદ્દો ગણી શકાય અને લવ જહાદ જ ગણી શકાય એવા પ્રયત્નો કરે. એટલે અમે અમારા સમાજના યુવાનો દ્વારા અવારનો રજૂઆત કરી, રજૂઆતના પગલે આ મોહિમ આગળ થઈ અને આ દીકરી પાછી અમને મળેલ છે. એટલે અમે રાજકોટની જાહેર જનતાને એટલું એક વિનંતી કરી છીએ કે પોતાના સંતાનોનું આ રીતના લાલન પાલન કરે, કારણ કે હવે આ સમય ખરાબ થઈ ગયો છે. એટલે હું છાતી ઠોકીને કહું છું, અમારા ટીમ દ્વારા અમે એક આખી ટીમ બનાવી છે કે રાજકોટમાં ક્યારે પણ આવો કોઈ મુદ્દા બને, આવો કોઈ બનાવ બને તો 100% અમને જાણ કરજો. અમે પરિવારના સમજીને તમારે હારે રહેવું અને કોઈ પણ સત્ય કોઈ પણ ભોગે આ દીકરીઓને અમે પાછી લઈ આવશું. કારણ કે આ કળિયુગમાં છે ને, અત્યારની આ જનરેશન 18 થી 22 વર્ષની દીકરીઓને ખરેખર ખબર નથી હોતી અમે શું કરી રહ્યા છીએ, પરિવારની આબરૂ જાય છે. એટલે હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે તમારો જે નિર્ણય છે કે લવ મેરેજમાં માતા પિતાની સહી થાય, તો એમાં અમે તમારી હારે છીએ કે માતા પિતાની સહી ફરજિયાત કરો.